નમસ્કાર, હું સુથાર નૈનાબેન અમૃતલાલ, બાંડુપરા પ્રાથમિક શાળા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આપણા આદરણીય સાહેબ શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ દ્વારા ગાંધી જીવન પથ પુસ્તિકાનું સંકલન કરવામાં આવ્યું છે, જેમાં તેમણે ગાંધીજીના જીવનના ઘણા બધા પ્રેરક પ્રસંગો રજૂ કર્યા છે. તેમાંનો એક પ્રેરક પ્રસંગ આજે હું રજૂ કરવા જઈ રહી છું, જેનું નામ છે ગાંધી ટોપી પહેરતા કર્યા. એકવાર એક ભાઈએ ગાંધીજીને પૂછ્યું કે આપ પાઘડી અને સાફાની હિમાયત કરવાને બદલે ગાંધી ટોપીને કેમ પ્રચલિત કરો છો? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો, આપે જે પાઘડી અને સાફો બાંધ્યો છે તેમાંથી 25 જેટલી ગાંધી ટોપીઓ બને છે. કાપડની કરકસર કરવા માટે મેં ગાંધી ટોપીની હિમાયત કરી છે, પણ આપ તો ટોપી પહેરતા નથી, હંમેશા ખુલ્લે માથે જ ફરો છો. ત્યારે ગાંધીજીએ સ્મિત સાથે જવાબ આપ્યો, આપ જે પાઘડી અને સાફો બાંધો છો તેમાંથી દેશના 24 જેટલા લોકો ટોપીથી વંચિત રહી જાય છે, અને એ 24માંનો હું પણ એક છું. આમ કહી ગાંધીજીએ પેલા ભાઈને પણ ગાંધી ટોપી પહેરતા કર્યા. અને છેલ્લે, દેદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, રઘુપતિ રાઘવ રાજા રામ. જય હિન્દ.